ડીસાના નાના બાળકો દ્વારા બચત કરેલા પૈસા ગૌશાળામાં ઘાસચારા માટે અર્પણ કરાયા. સરકાર દ્વારા ગૌશાળા પાંજરાપોળને સહાય કરતા બાળકો દ્વારા કરાઈ અપીલ. ડીસાના નાના બાળકો દ્વારા બચત કરેલા પૈસા ગૌશાળામાં ઘાસચારા માટે અર્પણ કરાયા. સરકાર દ્વારા ગૌશાળા પાંજરાપોળને સહાય કરવા બાળકો દ્વારા કરાઈ અપીલ. ગુજરાતભરમાં કોરોનાની બીજી લહેરના કારણે લોકોની હાલત કફોડી બની હતી. તેથી સાથે ગૌશાળા તેમજ પાંજરાપોળના આશ્રિત ગૌવંશ પણ હાલત કફોડી બની હતી. તેમજ ગૌશાળા તેમજ પાંજરાપોળના સંચાલકોએ કોરોના કાળ દરમિયાન પશુઓની હાલત કફોડી થતા જિલ્લા કલેક્ટરથી લઈને મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત પણ કરી હતી, પરંતુ આજ દિન સુધી કોઈ જવાબ ન મળતા ગૌવંશની હાલત કફોડીના સમાચાર સોશિયલ મીડિયામાં પ્રસારિત થતા બનાસકાંઠા જિલ્લાના બાળકોએ ગૌમાતાની હાલત દયનીય જોતા આગળ આવ્યા છે. તેમજ બચત કરેલ પોકેટ મનીને આજે 15થી વધુ બાળકોએ ડીસા ખાતે આવેલ કાંટપા રાજપુર પાંજરાપોળમાં દાન કર્યું હતું. તેમજ બાળકોએ જણાવ્યું હતું કે કોરોના કાળમાં દાતાઓ દ્વારા આવતું દાન પણ બંધ થઈ ગયું છે, તેમજ સરકાર દ્વારા પણ કોઈ સહાય આપવામાં આવતી નથી, જેથી અમે બધા નાના બાળકો ગૌશાળામાં આશ્રિત ગૌવંશને દાન કરવા આવ્યા છીએ. ZSTV રિયા સોલંકી ડીસા.